નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? કૃષ્ણ કન્યા વિદ્યા સંકુલ ગુંદરણ તેમજ શ્રી વિવેકાનંદ વિનય મંદિર તાલાલાની યુટ્યુબ ચેનલમાં હું આપનું ફરીથી હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે જે વિડીયો અપલોડ કર્યો હતો લેક્ચર નંબર 15, તેની અંદર આપણે ઘનના નિત્યસમ છે એ આપણે જોયા હતા, અને એ નિત્યસમ જે છઠ્ઠું નિત્યસમ છે એના આધારે બે દાખલાઓ સ્વાધ્યાયના ગણ્યા હતા. અને એ જ રીતના આગળના દાખલાઓ જે હવે છે આજે આપણે આ વિડીયોની અંદર જોશું. તો વિદ્યાર્થી મિત્રો, છઠ્ઠો દાખલો જે આપ્યો 2.5 ઘનનું વિસ્તરણ કરો, એની અંદર આપણે જે આગળના વિડીયોમાં જોયું હતું એ બંને પદ હતા દ્વિપદી, એ પૂર્ણાંક પદ હતા. અહીંયા જુઓ, એક પદ અપૂર્ણ આપ્યું છે અપૂર્ણાંક સ્વરૂપે. તો અહીંયા આપણે કંઈ ગભરાવાની જરૂર નથી, એ જ નિત્યસમના આધારે એ જ રૂલ છે એ આપણે ફોલો કરશું અને દાખલો છે એ પૂર્ણ કરશું. ઓકે, ચાલો ખાસ ધ્યાન આપજો અને તમે બધા એ દાખલાઓની ખાસ તૈયારી કરી હશે. ચાલો જોશું આપણે અહીંયા નિત્યસમ કેટલામો આવશે. વિદ્યાર્થી મિત્રો, છઠ્ઠું નિત્યસમ છઠ્ઠું નિત્યસમ કયું છે વિદ્યાર્થી મિત્રો? એક્સ પ્લસ વાય આખાની 3 ઘાત હોય તો પ્રથમ પદની 3 ઘાત પ્લસ દ્વિતીય પદની પણ 3 ઘાત પ્લસ 3 ગુણ્યા પ્રથમનું ઘનમૂળ બીજાનું ઘનમૂળ, એને કૌંસમાં પ્રથમ પ્લસ દ્વિતીય. આ જે નિત્યસમ છે છઠ્ઠું, એના આધારે આપણે ગણતરી કરશું. તો અહીંયા જુઓ, એક્સ પ્લસ વાય સ્વરૂપે આ બે પદ આપ્યા છે. પ્રથમ પદ છે એ અપૂર્ણાંકી એક્સ આપણે ધારી લઈશું, બીજું પદ એક છે એને શું કહી દઈશું? વાય. અને પછી આ પ્રમાણે એની ગોઠવણી કરશું. ઓકે, ખ્યાલ આવ્યો બધાને? ચાલો, તો તેથી એક્સ ના સ્થાને કેટલા મૂકશું? 3/2 × x પ્લસ વાય ના સ્થાને કેટલા મૂકશું? 1 આખાની 3 ઘાત. આ પદ અહીં ગોઠવું છે આપણે. તો અમે એનું વિસ્તરણ કરીએ તો શું થાય? પ્રથમ પદનો ઘન કરશું તો પ્રથમ પદ આખે આખું કયું છે? 3/2 x અથવા 3x/2 એવી રીતે બોલો તોય ચાલો. ઓકે, 3/2 × x ની 3 ઘાત પ્લસ બીજું પદ છે એનો ઘન, તો બીજું પદ અહીંયા જુઓ વાય ના સ્થાને કેટલા લખ્યા છે? 1 નો ઘન. ખ્યાલ આવે બધાને? પ્લસ 3 એને ગુણ્યા x, તો x ના સ્થાને જુઓ જે આખે આખું પ્રથમ પદ છે એ મૂકશું, 3/2 × x. ખ્યાલ આવે બધાને? વાય એને ગુણ્યા વાય, તો વાય ના સ્થાને કેટલા છે વિદ્યાર્થી મિત્રો? 1. અને એને ગુણ્યા એક્સ પ્લસ વાય, એટલે આખે આખો કૌંસમાં જે પદ છે એ જ મૂકી દેશું, 3/2 x + 1. ખ્યાલ આવ્યો બધાને? ચાલો હવે શું કરશું? ઘન છે એ છૂટો પાડીએ આપણે ઘાતનો નિયમ. તો અપૂર્ણાંક હોય તો ત્યારે હંમેશા તમે બધા જાણો છો બંને અંશની પણ ઘાત લાગે છે અને છેદની પણ ઘાત લાગે છે. તો 3/3, 3 નો ઘન વિદ્યાર્થી મિત્રો કેટલો થાય? 27. આ વાય એક્સ છે ને એ અંશ સાથે ગુણાકારમાં હોય એટલે અહીંયા જ આપણે મૂકી દઈએ ગુણાકારમાં, એક્સનો પણ ઘન અને છેદમાં 2 નો ઘન વિદ્યાર્થી મિત્રો કેટલો થાય છે? 8. ખ્યાલ આવ્યો? 3/3 = 27, એક્સનો પણ ઘન, આ એક્સ છે એ અપૂર્ણાંક સાથે ગુણાકારમાં છે એનો મતલબ અંશ સાથે ગુણાશે. ઓકે, અને છેદમાં 2 નો ઘન 8. ત્યારબાદ પ્લસની નિશાની, 1 નો ઘન કેટલો થશે વિદ્યાર્થી મિત્રો? 1. ચાલો ત્યારબાદ આનું સાદુરૂપ આપીએ આપણે, આ કૌંસ એઝ ઇટ ઇઝ રાખશું પાછળ ગુણાકાર. પ્રથમ આ બંને કૌંસને 3 સાથે ગુણીએ તો પ્રથમ નિશાની ગુણીએ પ્લસ ગુણ્યા પ્લસ એટલે પ્લસ, અને એને ગુણ્યા પ્લસ એટલે પ્લસ જ રહેશે. 3 × 3 = 9 એને ગુણ્યા એક્સ, અને એને ગુણ્યા 1 એટલે 9x જ રહેશે, અને છેદમાં 2, અને એને ગુણ્યા કૌંસ તો છે જ વિદ્યાર્થી મિત્રો, 3/2 x + 1. હજુ જવાબ નથી આવ્યો આપણો, હજુ શું કરવાનું છે? આ જે અપૂર્ણાંક છે કૌંસની બહાર એને આપણે કૌંસના બંને પદો સાથે ગુણવો પડશે. તો પ્રથમ પદમાં કોઈ ફેરફાર નહીં થાય, 27x³ / 8 પ્લસ 1, અને હવે આનો આની સાથે ગુણાકાર કરીએ તો પ્રથમ નિશાનીને ગુણવી પડશે ને, આ પદનો આની સાથે આપણે ગુણાકાર કરીએ તો પ્લસ ગુણ્યા પ્લસ એટલે પ્લસ. ખ્યાલ આવે? હવે જુઓ, આ અપૂર્ણાંક જ્યારે ગુણાકાર કરતા હોય અપૂર્ણાંકોનો, તો અંશ અને છેદમાં છેદ હાલતા હોય, છેદ ઉડતા હોય, તો છેદ આપણે ઉડાડશું પણ નથી ઉડતા એ,
તો અંશનો અંશ સાથે ગુણાકાર થાય છેદનો છેદ સાથે, તમે જાણો છો. ત્રણ ગુણ્યા નવ એટલે 27, એક્સ ગુણ્યા એક્સ એટલે એક્સની 2 ઘાત, અને છેદમાં 2 ગુણ્યા 2 એટલે 4. ખ્યાલ આવી ગયો બધાને? હવે આ બીજા સાથે પણ ગુણાકારમાં જશે આ પદ, તો હા તો એક સાથે ગુણાકારમાં આવશે એટલે પોતે જ રહેશે, પ્લસ 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 9x ના છેદમાં 2 ગુણ્યા 1 એટલે 9x ના છેદમાં 2. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ આપણો જે કૌંસની અંદર દ્વિપદી આપી હતી 3x ના છેદમાં 2 + 1 ની 3 ઘાત, એનું વિસ્તરણ આપણને મળ્યું. ખૂબ જ અગત્યનો છે, એક્ઝામની અંદર પૂછી શકાય એવો દાખલો છે, એટલે ખાસ આની તૈયારી કરજો. ઓકે ચાલો, ત્યારબાદ નેક્સ્ટ ચોથો જે છે, છઠ્ઠાનો પેટા ચોથો દાખલો, એ પણ આ જ નિત્યસમને આધારે છે. અહીંયા પ્લસની નિશાની છે, અહીં પ્રથમ અપૂર્ણાંક હતો, અહીંયા બીજું પદ અપૂર્ણાંક છે, બાકી કોઈ ફેરફાર નથી દાખલામાં. ઓકે, એ જ નિયમના આધારે નિત્યસમ નંબર 7 લાગે છે, માઇનસ વાળું છે. ઓકે ચાલો, નિત્યસમ 7, કયું છે 7મું નિત્યસમ? કૌંસમાં x - y અથવા તો a - b લખો તો પણ ચાલે. ઓકે, તો x³ - y² - 3xy (x - y). ઓકે, આ નિત્યસમ છે. અહીંયા પ્લસ હોય તો આ બધા પદ પ્લસ આવે, અહીંયા માઇનસ હોય તો આ બધા પદ કેવા આવશે? માઇનસમાં. ઓકે ચાલો, હવે એની સાથે ગોઠવણી કરીએ. x - y ના સ્થાને બંને પદ લખીએ, x - 2/3 y. આમાં y છે એને આપણે અંશમાં ગુણાકારમાં લઈ લઈએ. ઓકે, એટલે એને લખશું 2y ના છેદમાં 3 ની 3 ઘાત. તો વિદ્યાર્થી મિત્રો શું કરશું, x છે તો પ્રથમ પદનો ઘન કરીએ, તો એ પ્રથમ પદ x જ છે, એની 3 ઘાત, માઇનસ દ્વિતીય પદનો y વાળું પદ છે એનો ઘન છે, તો દ્વિતીય પદ કયું છે? 2y ના છેદમાં 3. ખ્યાલ આવે બધાને? ની 3 ઘાત, માઇનસ 3 ગુણ્યા x, એક્સ ના સ્થાને વિદ્યાર્થી મિત્રો x જ છે પ્રથમ પદ, એને ગુણ્યા y, દ્વિતીય પદ કયું છે? 2y ના છેદમાં 3. ખ્યાલ આવ્યો બધાને? અને એને ગુણ્યા x - y, આખે આખા કૌંસ જે છે એ ગુણાકારમાં મૂકી દઈએ, x - 2y ના છેદમાં 3. ઓકે ચાલો, ઘાત છૂટી પાડીએ, x નો ઘન જ રહેશે. ખ્યાલ આવ્યો? ત્યારબાદ અહીંયા જો અપૂર્ણાંક છે એની ઘાત છે, એટલે અંશની અને છેદની બંનેની ઘાત લાગશે. 2 નો ઘન 8, વાય નો પણ ઘન, અને છેદમાં 3 નો ઘન વિદ્યાર્થી મિત્રો કેટલો થાય? 27. આવડે છે ને બધાને? પ્રથમ આ 3 પદનો ગુણાકાર કરી લઈએ, માઇનસમાં જ રહેશે. અહીંયા જુઓ, 3 ગુણ્યા 1 એટલે 3x થશે, એને ગુણ્યા 2 એટલે 6, અને છેદમાં પાછા 3 છે એટલે છેદ ઉડશે, 3 3 ઉડી જશે. ઓકે, અહીંયા આ 3 અને આ 3 ઉડશે, આ બંને, એટલે અહીંયા જુઓ શું વધ્યું? 2xy. ખ્યાલ આવ્યો? એને ગુણ્યા x - 2y ના છેદમાં 3. ચાલો, આ 2xy છે એને કૌંસના બંને પદ સાથે ગુણી નાખીએ, ગુણાકારનો સંબંધ છે એટલે પ્રથમ બંને પદ એઝ ઇટ ઇઝ. ખ્યાલ આવે બધાને? ચાલો ગુણાકાર કરીએ, માઇનસ પ્લસ માઇનસ, 2 એકો 2, x - x એટલે x² અને y² બીજા પદ સાથે ગુણીએ, -x - એટલે વિદ્યાર્થી મિત્રો શું થઈ ગયું? પ્લસ, અને 2 ગુણ્યા 2 એટલે 4, x² y * y એટલે y² અને છેદમાં 3. ઓકે વિદ્યાર્થી મિત્રો, છે ને એકદમ સરળ દાખલાઓ, પણ તમને સૂત્રનો ખ્યાલ હોવો જોઈએ, કેટલામાં નિત્યસમને ફોલો કરવાથી એની ગણતરી આપણને મળશે, એટલે ખાસ બધા વિદ્યાર્થી મિત્રો આની તૈયારી કરજો. ઓકે ચાલો, ત્યારબાદ નેક્સ્ટ આગળનો જે દાખલો છે એની આપણે ગણતરી કરશું, 7મો દાખલો. એમાં પણ કિંમતોના દાખલા છે વિદ્યાર્થી મિત્રો. અહીં આપણે જે આ ચલવાળા પદ આપ્યા છે એના સ્થાને તમને કોઈ સંખ્યા આપેલી હોય, તો એ સંખ્યા છે એની 3 ઘાતની કિંમત આપણે મેળવશું. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જોજો, નીચેના
संख्याना घननी किंमत शोधो। ओके, दाखला नंबर 7 एनी अंदर प्रथम दाखलो छे। અહીંયા જે આપણે કિંમત મેળવવાની છે, મૂલ્ય મેળવવાનું છે, એવી રીતે લખો તો ચાલે। એમાં પ્રથમ સંખ્યા છે 99 ની 3 ઘાત। તો વિદ્યાર્થી મિત્રો, 99 ની 3 ઘાત એનો અર્થ કે આપણે 99 ગુણ્યા 99 ગુણ્યા 99 ત્રણ વખત તમે 99 નો ગુણાકાર કરશો તો એની કિંમત આપણને મળશે। ઓકે, પણ આપણે અહીંયા નિત્યસમના આધારે જે નિત્યસમો શીખીને આવ્યા છે, છઠ્ઠું અને સાતમું ત્રણ ઘાતના, એ બેમાંથી કોઈ એક નિત્યસમનો ઉપયોગ કરી અને આની કિંમત આપણે મેળવવાની છે। ઓકે, ખ્યાલ આવે બધાને? તો એમાં પ્રથમ છે 99ની 3 ઘાત, એનો અર્થ કે આની કિંમત આપણે નિત્યસમના આધારે મેળવી હોય તો એના નજીકની શૂન્યવાળી સંખ્યા કઈ છે એ આપણે પ્રથમ મેળવીએ। જો તો 99 છે એની નજીકમાં શૂન્યવાળી સંખ્યા કઈ, તો તમે સરળતાથી કહી શકો 100। તો 100માં એવી કઈ ગાણિતિક પ્રક્રિયા આપણે કરશું જેથી 99 મળે? ખ્યાલ આવે બધાને? તો કે 100માંથી 1 બાદ કરીએ તો કેટલા વધે વિદ્યાર્થી મિત્રો? 99। ઓકે, તો પ્રથમ આપણે આના બે ભાગ પાડીએ, 100 - 1 નો ઘન। તો વિદ્યાર્થી મિત્રો જો, 100માંથી 1 બાદ કરી દીએ એટલે 99 મળી ગયા, એનો અર્થ કે આ 99નો જ ઘન છે। ખ્યાલ આવ્યો? હવે અહીં જો દ્વિપદી મળી ગઈ અને દ્વિપદીનો ઘન છે અહીંયા, ખ્યાલ આવે? તો દ્વિપદીનો ઘન આપણે કરવાનો છે, તો નિત્યસમ જુઓ અહીંયા વચ્ચે પ્લસ હોય તો છઠ્ઠું અને માઇનસ હોય તો સાતમું। ખ્યાલ આવી ગયો? તો કયા નિત્યસમના આધારે? સાતમા નિત્યસમ મુજબ, નિત્યસમ 7 મુજબ। ચાલો, તો પ્રથમ સાતમું નિત્યસમ આપણે લખીએ, x - y આખાની 3 ઘાત હોય તો x ની 3 ઘાત માઇનસ y ની 3 ઘાત - 3xy કૌંસમાં x - y, એક્સ અને વાયના સ્થાને તમે એ અને બી પણ લઈ શકો। ઓકે, ચાલો, તો હવે એક્સના સ્થાને વિદ્યાર્થી મિત્રો જુઓ કેટલા લખ્યા છે અહીંયા, બે ભાગ પાડ્યા હોય એ પદમાં જોઈએ, એક્સના સ્થાને 100 લખ્યા છે। ઓકે, માઇનસ વાયના સ્થાને કેટલા લખ્યા છે? 1 આખાની 3 ઘાત। ખ્યાલ આવ્યો? તો એક્સના સ્થાને હવે તમે કેટલા મૂકશો? 100, વાયના સ્થાને 1, -3 × x ના સ્થાને 100, એને ગુણ્યા વાયના સ્થાને 1 અને એક્સના સ્થાને 100 માઇનસ વાયના સ્થાને 1। ખ્યાલ આવી ગયું બધાને? ચાલો, હવે શૂન્યવાળી સંખ્યાની કોઈ પણ ઘાત છૂટી પાડવી સરળ પડે, બરાબર? આપણે વર્ગમાં જોયું તો જો કોઈ પણ સંખ્યાની પાછળ 1 શૂન્ય હોય ને 2 ઘાત કરો તો જવાબમાં 4 શૂન્ય આવે, એવી રીતે અહીંયા જુઓ 2 શૂન્ય છે તો એની 3 ઘાત કરવી હોય તો 1 શૂન્યના 3 શૂન્ય થાય, તો 2 શૂન્ય હોય તો એના કેટલા થાય? તમે જાણો છો 10 નો ઘન 1000 થાય। ખ્યાલ છે ને બધાને? 10 ની 3 ઘાત હોય તો જો 1 શૂન્ય હોય તો ઘનમાં કેટલા શૂન્ય લાગે પાછળ? 3, તો 2 શૂન્ય હશે તો કેટલા લાગશે? 6। ઓકે, તો અહીંયા 1 નો ઘન 1, અને હવે જો 2 શૂન્ય છે તો એનો ઘન કરવો હોય તો 2 × 3 = 6 શૂન્ય મૂકશું, કેટલા પાછળ? 6 3 4 5 ને 6, ગણી લેજો, -1 નો ઘન 1। ઓકે, ત્યારબાદ પ્રથમ આ પદને ગુણી નાખીએ આપણે, માઇનસ પ્લસ માઇનસ માઇનસ પ્લસ માઇનસ। ઓકે, 3 × 100 અને એને ગુણ્યા 1 એટલે 3 × 3, એને ગુણ્યા 100 એટલે 300। ખ્યાલ આવ્યો? અને ત્યારબાદ 100 - 1 એટલે કેટલા વધ્યા? 99, અથવા તો આને એમ નમ રાખીએ કારણ કે ગુણાકારમાં સરળ પડે ને એટલા માટે। ચાલો, હવે આ 1 ની પાછળ 6 શૂન્ય, 2 4 6, -1, હવે આને બંને સાથે આપણે ગુણવાનું છે આ પદને, અહીંથી ખાસ જોજો, અહીં 100 - 1 એટલે 99 કરી નાખશો તો ચાલશે, પણ પાછા 99 × 3 આપણે મૌખિક કરવામાં અઘરું પડે, આપણે વિસ્તરણના આધારે નિત્યસમના આધારે જોવાનું, -3 + -3 = 3, 2 ને 2 એટલે કેટલા શૂન્ય થયા પાછળ? 4, -+ 100 × 3 એટલે કેટલા થયા? 300। ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો તમે અહીં જોઈ શકો અનુસાદ રૂપમાં, આ 1 ની પાછળ 6 શૂન્ય મૂકી દઈએ આપણે। હવે અહીંયા શું કરવાનું છે જુઓ, આ 30000 છે ને વિદ્યાર્થી મિત્રો, માઇનસ, એમાંથી પ્રથમ 300 બાદ કરી દઈએ,
એટલે કેટલા વહી થયા? 30,000માંથી 300 બાદ કરો તો 29,000 અને 700 વહીધા. ઓકે, અને એમાં પાછા 1,000 બાદ કરી દઈએ એમાંથી. પહેલાં 29,000 છે, સોરી 30,000 છે ને, હા 30,000માં 300 પ્લસ કરો, સોરી બાદ કરો, એટલે કેટલા વધશે? 29,700. અને એમાંથી 1 ઉમેરો, અથવા સાઈડમાં બાદ બાકી કરી નાખીએ આપણે ઝડપથી, ચાલો ને બધાની, એમાં ભૂલ પડશે. પહેલાં કેટલા શૂન્ય છે? 6 શૂન્ય. એમાંથી કેટલા બાદ કરી દઈએ? 30,000. ઓકે, બાદ બાકી કરીએ, 0,0,0,0, 100માંથી જાય 1,2,3,4, 100માંથી 3 બાદ કરી નાખો એટલે 97. કેટલા વધશે? 9,70,000. અને એમાં પ્લસ 301 બાદ કરી નાખો એટલે કેટલા વધશે? અહીંથી 10 ખોલીઓ, 9,9,9,10 એટલે 9,9,9,1,2,3,9 અને 6,9,96,000. 99,69,999. અને એમાંથી પાછા પ્લસ 300 કરો, 300 જે બાકી છે એમાં, 9,9,9 ને 3,12 બગડો, વધી 1,10 નું શૂન્ય, 9,9,9 ને 3,12 બગડો, વધી 1,10 શૂન્ય, વધી 1,9. કેટલા પડે વિદ્યાર્થી મિત્રો? 9,70,299. ઓકે, તો આનું ટોટલ સાદુરૂપ કેટલું થયું વિદ્યાર્થી મિત્રો? 9,70,299. ખ્યાલ આવ્યો? આવી રીતે આમાં ઉતાવળમાં જોજો, ખાસ નિશાનીમાં પ્લસની જગ્યાએ માઇનસ ન થઈ જાય, અથવા તો સરવાળાની જગ્યાએ બાદબાકી તમે ન કરી નાખો, એનું ખાસ પાલન કરજો. ચાલો હવે એના જેવો જ હજુ એક દાખલો આપણે જોઈએ, એના પછીનો દાખલો બીજો. 102 નો ઘન. તો વિદ્યાર્થી મિત્રો, 102 છે એનો ઘન આપણે જોતો હોય તો અહીંયા જુઓ, 99ની નજીકની શૂન્યવાળી સંખ્યા કઈ હતી? 100. તો એમાં અહીંયા 102ની નજીકની પણ શૂન્યવાળી સંખ્યા કઈ થશે? 100 જ થશે. ઓકે, તો 100 + 2 એવા બે ભાગ પાડશો અહીંયા, 100 + 2 નો ઘન. હવે તમે જાણો છો નિત્યસમ નંબર કેટલામો લાગશે? અહીંયા 6ઠું પ્લસની નિશાની છે એટલે નિત્યસમ 6. તો 6ઠું નિત્યસમ કયું છે? x + y. આખાની 3 ઘાત હોય તો x³ + y³³+3xy(x+y). ઓકે, ચાલો તો હવે આપણે એક્સ ના સ્થાને કેટલા મૂકશું વિદ્યાર્થી મિત્રો? 100 + y ના સ્થાને કેટલા મૂકશું? 2 આખાની 3 ઘાત. તો પ્રથમ પદ છે એની 3 ઘાત કરીએ એટલે 100 ની 3 ઘાત, બીજા પદની 3 ઘાત કરીએ એટલે 2 ની 3 ઘાત, પ્લસ 3 × પ્રથમ પદ એટલે 100, એને ગુણ્યા દ્વિતીય પદ એટલે 2, અને એને ગુણ્યા 100 + 2. ઓકે, ખ્યાલ આવ્યો બધાને? ચાલો હવે ઝડપથી આપણે જોઈ નાખીએ અહીંયા 1 નો ઘન કેટલો થશે વિદ્યાર્થી મિત્રો? 1. હમણાં જ નિયમ શીખી ગયા, 1 શૂન્ય હોય તો ઘનમાં 3 ઘાતમાં કેટલા શૂન્ય લાગે? 3. તો 2 હોય તો કેટલા લાગશે? 6. એટલે 10 લાખ થયા. ત્યારબાદ 2 નો ઘન કેટલો થશે વિદ્યાર્થી મિત્રો? 8. પ્રથમ આ 3નો ગુણાકાર કરશું, બધું પ્લસ છે એટલે પ્લસમાં જ રહેશે. 3 × 1 = 3 અને 3 × 2 = 6 એટલે 600 થયા, અને એને ગુણ્યા 100 + 2. ખ્યાલ આવે બધાને? ચાલો હવે કૌંસની બહાર 600 છે એને આપણે અંદર ગુણી નાખીએ, 1 ની પાછળ 6 શૂન્ય + 8 + 6 × 1 = 6 અને પાછળ 2 ને 2 એટલે 4 શૂન્ય લઈ ગયા. આની સાથે ગુણાકાર કર્યો એટલે આ પદ મેળવ્યું. બીજા સાથે ગુણાકાર કરીએ,
प्लस 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 छ गुणिया बे एटले केटला थशे बार बार सौ। तो हमें आ बधानो आपणे सरवाळो करी नाखीए, दस लाख साठ हज़ार एमां बार सौ नाखो एटले एक साठ हज़ार बसो ने आठ। तो विद्यार्थी मित्रों केटला थशे, दस लाख एकसठ हज़ार बसो ने आठ। जोई लेजो, एकम दशक सौ, हज़ार दस हज़ार लाख दस, दस लाख एकसठ हज़ार बसो ने एटला थाय छे ने, आमां कंई भूल नथी ने आपणी शून्यमां। आठ जीरो जीरो आठ जीरो एटले आठ ज रहेशे, जीरो 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 एटले जीरो, बे जीरो એટલે બે, એક ને હવે છ, ચાર આંકડા આવી ગયા પાંચ ને છ, દસ લાખ એકસઠ હજાર બસો ને આઠ। ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ આપણે ત્રણ ઘાતવાળા જે દાખલાઓ છે એની કિંમત આપણે મેળવી છે। હવે આના જેવા જે સ્વાધ્યાયની અંદર બીજા ઘનના વિસ્તરણના દાખલાઓ છે એ તમારે કિંમતના જે દાખલાઓ હોય એની ખાસ તૈયારી હોમવર્કની અંદર કરવાની છે। ઓકે, એટલે બધાનું આજના જે આ વિડીયો છે એના આધારે હોમવર્ક શું થયું, આ જે આપણે દાખલા જોઈએ આગળ બે અને આ બે એટલે ચાર દાખલાઓ, એના જેવા તમારી રીતે રકમ બનાવવાની, અહીંયા ફેરફાર કરી નાખવાનો, એકસો ત્રણ છે, એકસો પાંચ છે એવી રીતે। ઓકે, અને હવે પછી જે આ ચેપ્ટરની અંદરના દાખલાઓ છે એ આપણે ક્લાસ જ્યારે શરૂ થશે સ્કૂલ ત્યારે જે બે ત્રણ અઘરા નિત્યસમના આધારે છે જોશું। અહીંયા આ ચેપ્ટરનો આપણે આ અંતિમ વિડીયો છે એ પૂર્ણ કરીએ, હવે નવું ચેપ્ટર છે એ આગલા વિડીયોની અંદર જોશું। ઓકે, થેન્ક યુ।